નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ટી જીવી ગુજરાતીમાં અને મિત્રો આજના વિડીયોની અંદર હું તમને જે એપ્લિકેશનની વાત કરવાનો છું તે એપ્લિકેશનનું નામ છે ટેલિગ્રામ અને મિત્રો ટેલિગ્રામ એપ્લિકેશનના હું આજે દરેક સેટિંગની વાત કરવાનો છું અને મિત્રો આ દરેક સેટિંગને તમે આજના વિડીયોમાં જોઈ લેશો તો મિત્રો તમે વોટ્સઅપને ભૂલી જાશો અને તમે પણ ટેલિગ્રામ એપ્લિકેશનનો વધારે ઉપયોગ કરવા લાગશો તો મિત્રો એની માટે સૌથી પહેલાં તમારે પ્લે સ્ટોરમાં જઈને આજે ટેલિગ્રામ એપ્લિકેશન છે તેને તમારા ડાઉનલોડ કરી લેવાની છે ત્યાર પછી જે રીતે આપણે વોટ્સઅપની અંદર મોબાઈલ નંબર રજિસ્ટર કરાવીને અકાઉન્ટ બનાવીએ છીએ તે જ રીતે મિત્રો ટેલિગ્રામમાં પણ તમારે તમારો મોબાઈલ નંબર રજિસ્ટર કરીને અકાઉન્ટ બનાવી લેવાનું છે અકાઉન્ટ બનાવી લો ત્યાર પછી મિત્રો તમારા કોન્ટેક લિસ્ટની અંદર જેટલા લોકો ટેલિગ્રામ એપ્લિકેશન વાપરતા હશે તે દરેક વ્યક્તિનું લિસ્ટ તમને આ જ રીતે તમારા મોબાઈલમાં જોવા મળી જશે ત્યાર પછી મિત્રો આની અંદર તમારે થોડાક સેટિંગ પણ કરવાના છે તો મિત્રો અહીંયા જે ત્રણ લાઇન દેખાય છે તેની ઉપર તમારે ક્લિક કરવાનું છે તેની ઉપર તમે ક્લિક કરશો એટલે નીચે તમને એક ઓપ્શન દેખાય છે સેટિંગનું તો તમારે તેની ઉપર ક્લિક કરવાનું છે તેની ઉપર તમે ક્લિક કરશો એટલે તમારું નામ અને મોબાઈલ નંબર તો અહીંયા આવી જ જશે પણ નીચે તમને એક ઓપ્શન મળશે યુઝર નેમનું તેની ઉપર ક્લિક કરીને મિત્રો તમારે જે નામ રાખવું હોય તે નામ આની અંદર લખી કાઢવાનું છે ત્યાર પછી અહીંયા જે રાઇટનું ઓપ્શન છે તેની ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે એટલે મિત્રો આ તમારું એક યુઝર આઈડી બની જશે કારણ કે મિત્રો આપણે વોટ્સઅપમાં કોઈપણ વ્યક્તિને ફોટો અથવા તો યો સેન્ડ કરવો હોય તો એની માટે આપણે તેનો મોબાઈલ નંબર સેવ કરવો પડે છે પણ મિત્રો ટેલિગ્રામની અંદર જો તમે તમારું યુઝર આઈડી બનાવેલો છે એટલે કે તમારો યુઝર નેમ તમે એડ કરેલો છે તો કોઈપણ વ્યક્તિ ડાયરેક્ટ તમારું યુઝરનેમ સર્ચ કરીને ટેલિગ્રામમાં ફોટો અથવા તો વિડીયો તમને સેન્ડ કરી શકે છે તેને તમારો મોબાઈલ નંબર તમારે દેવાની જરૂર નથી ત્યાર પછી મિત્રો આ ફરીવાર આપણે આ ત્રણ લાઇન ઉપર ક્લિક કરશું એટલે નીચે તમને એક ઓપ્શન મળે છે એડ એકાઉન્ટનું તેની ઉપર તમે ક્લિક કરશો તો મિત્રો આની અંદર તમારે જેટલા મોબાઈલ નંબર એડ કરવો હોય આટલા મોબાઈલ નંબર એડ કરીને તમે આની અંદર એકાઉન્ટ બનાવી શકો છો ત્યાર પછી મિત્રો ફરીવાર આપણે આ ત્રણ લાઇન ઉપર ક્લિક કરીએ તેની ઉપર ક્લિક કરીએ એટલે મિત્રો અહીંયા તમને એક ઓપ્શન દેખાય છે નિયર બાયનું તો તેની ઉપર તમે ક્લિક કરશો તેની ઉપર ક્લિક કરીને તમે તમારી લોકેશન ઓન કરશો તો મિત્રો તમારું જે લોકેશન છે તેની આજુબાજુમાં જે કોઈ લોકો ટેલિગ્રામ એપ્લિકેશનનો ઉપયોગ કરતા હશે તે દરેક વ્યક્તિનું લિસ્ટ તમને તમારા મોબાઈલમાં જોવા મળી જશે અને તમે એને ડાયરેક સેન્ડ કોઈપણ ફોટો અથવા તો વિડીયો સેન્ડ કરી શકો છો ત્યાર પછી મિત્રો અહીંયા આગળ તમને એક જે પેન્સિલનું ઓપ્શન દેખાય છે તેની ઉપર તમે ક્લિક કરશો તેની ઉપર ક્લિક કરશો એટલે મિત્રો તમે જોઈ શકો છો ઓપ્શન આપેલું છે ન્યૂ ગ્રુપનું તેની ઉપર તમે ક્લિક કરશો તો મિત્રો વોટ્સઅપની અંદર આપણે એક ગ્રુપની અંદર બસો ને છપ્પન જણાને જ એડ કરી શકીએ છીએ પણ મિત્રો ટેલિગ્રામની અંદર જો તમે ગ્રુપ બનાવશો તો આની અંદર તમે બે લાખ વ્યક્તિને એડ કરી શકો છો તો મિત્રો આ એક ખૂબ જ સારી વાત છે કે ટેલિગ્રામની અંદર ગ્રુપમાં તમે બે લાખ વ્યક્તિને મેમ્બર બનાવી શકો છો ત્યાર પછી મિત્રો નીચે એક ઓપ્શન આપેલું છે સિક્રેટ ચેટનું તો તેની ઉપર ક્લિક કરીને કોન્ટેક સિલેક્ટ કરી લેશો તો મિત્રો તમારું જે ચેટિંગ છે તે તમારા બેની વચ્ચે જ રહેશે કોઈ ત્રીજી વ્યક્તિ તેને નહીં વાંચી શકે ત્યાર પછી મિત્રો એની નીચે એક ઓપ્શન આપેલું છે ન્યૂ ચેનલનું તો તમે તેની ઉપર ક્લિક કરશો તેની ઉપર તમે ક્લિક કરીને મિત્રો જે રીતે લોકો યુટ્યુબમાં ચેનલ બનાવે છે તે જ રીતે મિત્રો તમે ટેલિગ્રામની અંદર પોતાની ચેનલ બનાવી શકો છો આની અંદર વિડીયો અને ફોટા પોસ્ટ કરી શકો છો અને તમારા વિડીયો અને ફોટા બીજા કોઈ વ્યક્તિ ચેનલમાં જોઈ શકે છે અને તમારી ચેનલને જોઈન પણ કરી શકે છે ત્યાર પછી મિત્રો આની અંદર સૌથી સારી વાત એ છે કે માનો કે આપણે કોઈપણ વ્યક્તિને કોઈપણ વિડીયો અથવા તો ફોટો સેન્ડ કરવો છે તો મિત્રો આપણે વોટ્સઅપની અંદર ખાલી સત્તર એમબી બી સુધીનો જ વિડીયો સેન્ડ કરી શકીએ છીએ પણ મિત્રો આની અંદર આ જે ઓપ્શન આપેલું છે તેની ઉપર ક્લિક કરીને આની અંદર તમે ટુ જી બી સુધીની વિડીયો કોઈપણ વ્યક્તિને સેન્ડ કરી શકો છો એટલે કે મિત્રો આની અંદર તમે આખે આખું પિક્ચર કોઈપણ વ્યક્તિને સેન્ડ કરી શકો છો તો મિત્રો આ ખૂબ જ સારી વાત છે અને મિત્રો અહીંયા આની અંદર સૌથી સારી વાત એ છે કે અહીંયા જે સર્ચનું ઓપ્શન આપેલું છે તેની ઉપર ક્લિક કરીને તમે કોઈપણ મૂવીને સર્ચ કરશો તો મિત્રો મૂવીને લગતી ઘણી બધી ચેનલો અહીંયા આવી જશે તમારે કોઈ પણ એક ચેનલ ઉપર ક્લિક કરવાનું છે તેની ઉપર ક્લિક કરશો એટલે તમે જે મૂવી સર્ચ કર્યું છે તે મૂવીની લિંક તમને આની અંદર મળી જશે તેની ઉપર ક્લિક ક્લિક કરીને જો તમારે મૂવીને ડાઉનલોડ કરવું હોય તો ડાઉનલોડ પણ કરી શકો છો અને મિત્રો ઘણીવાર આની અંદર તમને મૂવી ડાઉનલોડનું ઓપ્શન મળી જશે તમે આ જોઈ શકો છો આ જે મિલખા જે મૂવી છે અહીંયા ડાઉનલોડનું ઓપ્શન આપેલું છે તેની ઉપર આપણે ક્લિક કર્યું એટલે મૂવીનું ડાઉનલોડ ચાલુ થઈ ગયું છે અને આ મૂવી ડાઉનલોડ થઈને મારા ફાઇલ મેનેજરની અંદર સેવ થઈ જશે તો મિત્રો આ રીતે તમે ટેલિગ્રામ એપ્લિકેશનનો ઉપયોગ કરી શકો છો અને મારા હિસાબે મિત્રો વોટ્સઅપ કરતાં ખૂબ જ સારી એપ્લિકેશન છે તો મિત્રો તમને આ એપ્લિકેશન કેવી લાગી તે તમે આ વિડીયોની કોમેન્ટમાં કહી શકો છો તો આજના વિડીયોમાં બસ આટલું જ હતું ફરી મળીશું એક નવા વિડીયોમાં ત્યાં સુધી દરેક ગુજરાતીઓને નમસ્કાર ફરી મળીશું નવા વિડીયોમાં